હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? આપણું કિચનમાં તમારું સ્વાગત છે. સવાર પડે અને આપણને જોઈએ છે કડક મીઠી ચા, અને એ ચાના અંદર જો મસાલો ના હોય તો ચા પીવાની મજા ના આવે. અને સ્પેશિયલી જ્યારે શિયાળોનો સમય હોય, ઠંડી હોય, ત્યારે તો આપણને એવું લાગે કે થોડી તેજ ચા બનાવીને પીએ તો થોડું મજા આવી જાય. તો આજે આપણે એવો જ સરસ મસાલો, ચાનો મસાલો બનાવતા શીખવાના છીએ. ચાનો મસાલો ઘરે બનાવવો બહુ જ ઈઝી છે, અને તમે જો એકવાર બનાવી દો તો તમે એને આરામથી 4-6 મહિના સુધી એરટાઈટ ડબ્બાના અંદર ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને મારી ચેનલ આપણું કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો ચલો હવે આપણે એકદમ ફ્લેવરફુલ ચા બનાવવા માટે ચાનો મસાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એક પેનમાં મેં 3 મોટી ચમચી ઇલાયચી લીધી છે. ત્યારબાદ તેના અંદર આપણે 1 તજનો સડી નાખીશું, જે આખું તજ આવે છે એની એક આખી જે સ્ટીક આવે એ નાખી દઈશું. ત્યારબાદ આપણે તેના અંદર 3 મોટી ચમચી આખા મરી નાખવાના છે. અને અત્યારે મેં સૂટના પાવડરનો યુઝ કર્યો છે, પણ તમે જો સૂટનો ઉપયોગ કરતા હોય તો એ પણ 3 મોટી ચમચી લઈને આના સાથે જ શેકી લેવું, અથવા તો 3-4 કલાક સુધી તેને આપણે સરસ રીતે તડકે પૂરું કરી લેવું, કે જેથી તેના અંદર જો કોઈ મોઇશ્ચરનો ભાગ હોય તો તે ઉડી જાય. 2-3 મિનિટમાં સરસ તમને સુગંધ આવવા લાગશે. તો ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેને એકદમ ઠંડુ થઈ જવા દઈશું. જ્યારે પણ તમે ચાનો મસાલો બનાવો ત્યારે તમારે યાદ રાખવાનું કે મરી, ઇલાયચી અને સૂંઠ આપણે સરખા ભાગે લેવાનું છે. તો આપણે હવે 3 મોટી ચમચી સૂંઠનો પાવડર એડ કરીશું, અને 1 નાની ચમચી જેટલું જાયફળ નાખીશું, કે જેનાથી સુગંધ અને માઇલ્ડ ટેસ્ટ બહુ જ સરસ આવે. આ બધી જ વસ્તુને મેં મિક્સરમાં ક્રશ કરી દીધું છે, અને પછી તેને આપણે સરસ રીતે ચાળી લઈશું. અને ચાળ્યા બાદ તમે તેને એરટાઈટ ડબ્બામાં ભરીને 4-6 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને ચાની મજા માણી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો રેસીપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને મારી ચેનલ આપણું કિચનને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી બેલના આઇકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારી દરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળે અને તમે જલ્દીથી રેસીપીને જોઈ શકો. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.